गुड मॉर्निंग, गुड आफ्टरनून, जय श्री कृष्ण। केम छो बधा बाळको? मजामां छो? स्कूल याद आवे छे? कंई वांधो नहीं, टूंक समयमां तमारी पण स्कूल चालू थशे। धोरण 3 विषय आसपास आनी अंदर आपणे शुं भण्या हता याद छे खरुं? कयो पाठ हतो आपणे? 21 नाम शू छे? पाणी बचावी। आपणे पाणी बचावी ते भणी गया। बाळको, तमे पाणी बचावता शीख्या? केटलू शीख्या छो? तमे नहावा जाओ छो तो नळ खुल्लो મૂકી દો છો કે ડોલ ભર્યો કે ડોલ જ ભરો છો? પાણી પીવો છો ત્યારે અડધું ગ્લાસનું પાણી ઢોળી દો છો કે જોઈએ તમને પાણી જોઈએ એટલું જ તમે લેવો છો? જો એટલું લેવું છે ને પાણી, વેરી ગુડ। ને પાણી બચાવતા પણ તમે શીખ્યા ને, વેરી ગુડ। તો આ પાઠની અંદર આપણે શું જોયું હતું કે ભાઈ અમુક લેડીઝ એટલે અમુક જે મહિલાઓ છે તે દૂર દૂર સુધી પાણી ભરવા જતી હતી, બરાબર છે? ત્યાર પછી આપણે પાણીનો કેવી રીતે સંગ્રહ થતો હતો, વરસાદી પાણીનો કેવી રીતે સંગ્રહ થાય તે પણ આપણે શીખી ગયા। છાપરું કેવું હોય, ત્રાંસું હોય, એ પાણી ક્યાં આવે? પાઇપમાં, પાઇપમાંથી જમીનમાં જે ટાંકી બનાવીએ ને તેની અંદર આવે છે અને આ પાણીનો ઉપયોગ આપણે લાંબા ટાઈમ સુધી કરી શકીએ છીએ। બાળકો, બધા પાઠ એકવાર વાંચો તો ને, વેરી ગુડ। ચલો, ચોપડી ખોલી, બધાએ ખોલી। તેની અંદર પાના નંબર કેટલા છે? 146ની અંદર ખોલો। માધુની જેમ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે। તે રામનગરમાં રહે છે। ક્યાં રહે છે? રામનગરમાં। દિવસમાં માત્ર અડધો જ કલાક પાણી આવે છે। આ વિસ્તારના બધા લોકો એક જ નળ પર પાણી ભરે છે, એટલે કે મેળવે છે। શું તમે વિચારી શકો છો તેને શું અગવડ પડતી હશે? તે લોકોને કેવી અગવડ પડતી હશે? માત્ર કેટલા કલાક જ પાણી આવે છે કે અડધો કલાક? ને બધા અલગ અલગ નળ છે? ના, કેટલા નળ છે? એક જ નળ છે અને આ વિસ્તારના બધા લોકો એક જ નળ પાસે પાણી ભરવા આવે છે। તો તમે વિચારો કે દરેકને પાણી મળી રહેતું હશે કે નહીં મળતું હોય? નહીં મળતું હોય ને બધાને એક સરખું પાણી, તો કોકને વધારે મળે, કોકને ઓછું મળે, કેમ? કારણ કે અડધો કલાક જ પાણી આવે છે અને નળ પણ કેટલો છે? એક જ છે। ચાલો વિચારો અને લખો, પાણી ન આવે તો શું અગવડ પડે, એટલે કે શું મુશ્કેલી પડે? તમારા વિસ્તારમાં પાણી ના આવતું હોય, તમારા ઘરમાં પાણી ના આવતું હોય તો તમને કેવી તકલીફ પડે છે? તમે કોઈ દિવસ મમ્મીને પૂછ્યું છે ખરા, મમ્મી આપણા ઘરે પાણી ના આવે તો આપણને કેવી મુશ્કેલી પડે છે? પૂછ્યું છે તમે? નથી પૂછ્યું તો પૂછી જુઓ તમારી મમ્મીને। ચાલો, પાણી ન હોય તો કેવી અગવડ પડે, એટલે કે કેવી મુશ્કેલી પડે? રાંધી ન શકાય, એટલે કે રસોઈ બનાવી શકાય નહીં। પાણી જ ના હોય તો આપણે રસોઈ કેવી રીતે બનાવવાના? સ્નાન પણ ન કરી શકીએ, એટલે આપણે નહીં પણ ના શકીએ। પૃથ્વી પર જીવસૃષ્ટિ જીવી શકે નહીં। પૃથ્વી પર મનુષ્ય, પંખી, પક્ષી, જીવજંતુ આ બધા જ ને પાણીની જરૂર પડે છે। જો પૃથ્વી પર પાણી જ ના હોય તો આ બધા કેવી રીતે જીવી શકે? તરસ છીપાવી ન શકે, એટલે કે આપણે તરસ લાગી હોય તો આપણે પાણી પણ ના પી શકીએ, કેમ? કે પાણી જ ન હોય તો આપણે પાણી પણ કેવી રીતે પી શકીએ? સરોજને નળમાંથી પાણી ભરવું હોય છે, જ્યારે પણ તેને તક મળે છે તે પોતાનો ઘડો ભરે છે, ભલે પછી ટીપું પાણી ભરવું પડે છે। બાળમિત્રો, કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય છે, બરાબર છે? તો અહીંયા તમને ચિત્રો આપ્યા છે, બરાબર છે? તમારે વિચારવાનું છે કે કેટલું પાણી ભરાય, એનું તમારે અવલોકન કરવાનું છે। આ પ્રયોગ તમે એકવાર તમારા ઘરે તમે કરી જોજો,
એટલે તમને ખ્યાલ આવશે કે પાણી કેટલું અને કેવી રીતે ભરી શકાય. જો પહેલાં ચિત્રમાં ચમચી દેખાય છે, બીજા ચિત્રમાં વાડકી દેખાય છે, ત્રીજા ચિત્રમાં તમને એક ટબ એટલે કે આપણે તમે જે નાવ છો ને ટબ ટબલર તે દેખાય છે, અને ચોથા ચિત્રમાં તમને ડોલ દેખાય છે. ચાલો આપણે જોઈએ પ્રયોગ. માપો અને લખો. તમારે માપવાનું છે કે ચમચી વડે કેટલું પાણી ભરાય, વાડકી વડે કેટલું પાણી ભરાય. એક ચમચી લેવાની તમારે, બરાબર છે, ચમચીમાં ધીમે ધીમે ટીપા ટીપા વડે તમારે ચમચી ભરવાની છે, અને એ ચમચીને એક વાડકી લેવાની છે. એટલે ચમચી વડે વાડકીમાં નાખવાનું છે. એટલે વાડકી કેટલા સમયમાં અને કેટલી ચમચી તમે વાડકીની અંદર નાખી તો ત્યારે તમારી વાડકી ભરાય, આ પણ તમારે પ્રયોગ કરવાનો છે. તો એક ચમચી લેવાની છે, બરાબર છે, ચમચીમાં કેટલા ટીપા પાણી ભરાય છે, તો કેટલા ટીપા પાણી ભરાય, તો કે ભાઈ અહીંયા તમારે લખવાનું કે 8 ટીપા. કેટલા ટીપા ભરાય છે? 8 ટીપા. હવે આ જ ચમચી વડે તમારે વાડકી ભરવાની છે. શું ભરવાનું છે તમારે? વાડકી. પહેલાં ચમચી લો, ચમચીમાં પાણી લો અને વાડકીમાં નાખો, બીજી વાર ચમચી ભરો પછી વાડકીમાં નાખો. એટલે આ વાડકી, એક વાડકી કેટલી ચમચીથી ભરાશે તમારે જોવાનું છે, બરાબર છે. તો એક ચમચીથી વાડકી કેટલી વાર ભરાશે? તો કે 50 વાર. કેટલી વાર ભરાશે? 50 વાર. 50 ચમચી તમે આ વાડકીની અંદર નાખો ત્યારે તમારી વાડકી ભરાશે. હવે ત્રીજા ચિત્રમાં એક ટપ કેટલી વાડકીથી ભરાશે? આ એક ટપ છે ને આ વાડકી છે. આ વાડકી તમે આ ટબમાં કેટલી વાર નાખો છો ત્યારે આ ટપ તમારું ભરાય છે. તો તમે એક ટબ લો, વાડકી લો, આ દરેક પ્રયોગ તમારે કરવાના છે. તો આ ટબમાં 10 વાડકી નાખે ત્યારે એક ટબ ભરાય. થઈ ગયું. આગળ આ શું ડોલ છે? શું છે ડોલ? એક ડોલ કેટલા ટબથી ભરાશે? આ ટબ છે, આ ટબને તમે ડોલમાં કેટલી વાર નાખો છો તે આ ડોલ આખી તમારી ભરાઈ જાય. તો કે ભાઈ 14 ટબ તમે નાખો આની અંદર ત્યારે આ ડોલ આખી ભરાય. બાળકો આ પ્રયોગ તમારે ઘરે કરવાનો છે, પણ પાણીનો બગાડ તમારે કરવાનો નથી, બરાબર છે. જો ડોલ ભર્યું હોય, ટબ ભર્યું હોય, બરાબર છે, તો આ ટબનું પાણી છે એ તમારે છોડમાં નાખી શકો છો. આ ટબનું પાણી, ડોલનું પાણી છે એ તમે મૂકી રાખો જેથી તમારી મમ્મી કપડાં, વાસણ કે પોતું કરવામાં ઉપયોગ કરી શકે. આ પ્રયોગ આપણે પાણી બગાડવા માટે નહીં, પણ ચમચી વડે કેટલું પાણી ભરાય, એક ચમચીથી કેટલી વાડકી ભરાય, એક વાડથી કેટલી વાર ટબ ભરાય, અને ટબથી કેટલા સુધી ડોલ ભરાય, એટલે કેટલી વાર તમે ટબ કે વાડકી નાખો ત્યારે તમારું પાણી ભરાય છે. તમે જોશો આપણે ટીપે ટીપે કેટલું પાણી મળે છે, બરાબર છે. હવે આગળ વિચારો અને લખો. જો તમને 2 ચિત્ર આપ્યા છે. એક ચિત્રમાં નળમાંથી ટપકે ટપકે પાણી પડે છે, અને એક ચિત્રમાં એક બાળક બ્રશ કરે છે અને નળ ખુલ્લો છે. તમે બ્રશ કરો અને નળ ખુલ્લો રાખે, આ સાચી સારી ટેવ છે કે ખરાબ ટેવ છે? ખરાબ ટેવ છે ને. ચાલો વિચારો. નળ ટીપે ટીપે લીક થાય છે તો કેટલું પાણી બગડે છે? આ નર અહીંના ટપક્યા કરે આખો દિવસ તો તમારું કેટલું પાણી બગડે, ને તમે બ્રશ કરતી વખતે પણ નર ખુલ્લો રાખો તો તમારું કેટલું પાણી બગડે એ તમારે વિચારવાનું છે. તે તમારે કે નર ખુલ્લો મૂકી નથી દેવાનું, ખાલી તમારે વિચારવાનું છે. વિચારો અને લખો. અહીંયા તમને બોક્સ આપ્યા છે, એ બોક્સની અંદર તમારે લખવાનું છે. પેન્સિલ લઈ લો બધા. લીધી પેન્સિલ? ચાલો
હું જે બોલું એ તમારે બોક્સની અંદર લખવાનું છે. પાણી બચાવવાના કયા કયા રસ્તા વિચારી શકાય? તમે પાણી વિચારો, પાણી બચાવો, તેના તે કેવી રીતે પાણી બચાવી શકાય એ તમારે અહીંયા લખવાનું છે. પહેલું, નળને બંધ કરીને, આઈના પાણી ટપકતું હોય તેને તમારે નળ બંધ કરી દેવાનો, સોરી રિપેર કરી દેવાનો, નળ જ્યાં ચાલુ ત્યાં તમારે બંધ કરી દેવાનું. ટપકતા નળને રિપેર કરીને, એટલે આ નળ ટપકે છે એને પ્લમ્બર બોલાવીને તમારે નળ સરખો કરી દેવાનો. સ્નાન કરવા માટે ડોલનો ઉપયોગ કરીને, તમે જ્યારે પણ નાહવા બેસો ત્યારે તમારે ડોલનો ઉપયોગ કરવાનો. તમારે તમારે સાવરનો ઉપયોગ કરવાનો નથી, એટલે કે ફુવારાનો ઉપયોગ તમારે કરવાનો નથી. ગ્લાસમાં પાણી જોઈએ તેટલું જ પાણી લેવું જોઈએ. તમને થોડીક તરસ લાગી હોય તો અડધો ગ્લાસ ભરવાનો, અને ફરી તરસ લાગી હોય તો ફરી પાછો અડધો ગ્લાસ ભરવાનો. આખો ગ્લાસ ભરી અને અડધું પાણી પીને ઢોળી દેવાનું નથી. વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. જેમ આપણે આગળ પાઠમાં ભણી ગયા કે વરસાદનો પાણીનો સંગ્રહ કરીને પાણી લાંબો ટાઈમ આપણે વાપરી શકીએ છીએ, તેવી રીતે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. હવે નીચે છે, આ પાણી કેવી રીતે બચાવી શકે તેના માટે છે. તમે પાણી બગડતું જોયું હોય તેવા સ્થળના નામ લખો, કે જ્યાં પાણીનો બગાડ થતો હોય તેના નામ તમારે લખવાના છે. પાણી માટેના જાહેર નળ, એટલે કે અહીં આપણે જોયું કે ભાઈ રામનગરમાં એક જ નળ છે અને ત્યાં બધા પાણી ભરવા આવે છે, એટલે જાહેર નળ હોય ત્યાં આપણે પાણીનો બગાડ થતા આપણે જોયો છે. પાણીની પરબ, બાથરૂમ કે વોશ બેસિંગ, અહીંયા જે રીતે છોકરો બ્રશ કરે છે, નળ ચાલુ રાખે છે, પાણીનો બગાડ થાય છે, અને બાથરૂમમાં ડોલ ભરવા મૂકો અને તમે નળ બંધ કરવાનું ભૂલી જાઓ તો તમારું પાણી બધું વહી જાય છે. ગામમાંથી વહી જતા વરસાદી પાણી, ગામમાં વરસાદ પડે અને વરસાદનું પાણી બધું નીક કે નહેરમાં જાય છે, તે પાણીનો આપણે બચાવ કરવો જોઈએ, જે આપણે આગળ ભણી ગયા. પાનો ફેરવો. આગળ વિચારો અને કહો. શું છે વિચારો અને કહો? આ ચિત્ર તમને શાનું દેખાય છે? જુઓ તો ધ્યાનથી. તો કે એક ચિત્રમાં એક મહિલા પાણી ભરવા જાય છે, બીજા ચિત્રમાં એક ખાટલા પર બેસીને સ્નાન કરે છે, નીચે ટપ કે ટગારો મૂક્યું છે એ જે નાય છે એ પાણી નીચે ભરાય છે, અને બાજુમાં એક મહિલા ગાયને નવડાવે છે. તો ચાલો જોઈએ. આપણે નીચે આપેલા ચિત્રો જુઓ, ચર્ચા કરો. શું આપણે કોઈ એક કામમાં વાપરેલું પાણી કોઈ બીજા કામમાં વાપરી શકીએ ખરા? તો આ ચિત્ર તમને એ જ બતાવે છે કે એક મહિલા પાણી ભરવા જાય છે, બીજા ચિત્રમાં તે નહાઈ સ્નાન કરે છે અને નીચે પાણી ભરાય છે, અને આ જ પાણીથી એ પોતાને ગાયને પણ નવડાવે છે, જેથી સ્નાન કરેલું પાણીનો બગાડ પણ ના થાય અને એ જે પાણી બચે છે એ પાણીનો બીજા ઉપયોગ પણ કરી શકાય છે, એટલે કે જે નહાઈ સ્નાન કરેલું પાણી એ ગાયને પણ નવડાવી શકાય છે, એટલે એક જ પાણીમાં બે કામમાં ઉપયોગ કરી શકાય છે. વિવિધ રંગોની લીટીથી જોડો. કયું કામ કરવા આપણે પાણી ફરી વપરાશ લઈ શકીએ, એટલે કે એક જ પાણીને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ. હાથ અને મોઢું ધોયેલું પાણી, તો આ પાણીને આપણે બીજા કયા કામમાં ઉપયોગ કરી શકીએ? પેન્સિલ લો અને લીટી કરો. તો કે હાથ અને મોં ધોયેલું હોય તે પાણી આપણે શૌચ ક્રિયામાં ઉપયોગ લઈ શકીએ. કરી લીટી પછી આ જ પાણી આપણે ઝાડને પણ આપી શકીએ. કરી લીટી બાજુમાં
કપડાં ધોયેલું પાણી, તો કપડાં ધોયેલું પાણીને આપણે ઢોળી દેવું ના જોઈએ, તેને આપણે પોતું કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ. કરી આગળ, ફળો અને શાકભાજી ધોયેલું પાણી. શું ફળો અને શાકભાજી ધોયેલું પાણી? તો આ પાણીને આપણે ઝાડને આપી શકીએ, બરાબર છે? આવી રીતે તમારે પણ એક જ પાણીને તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો એ તમને અહીં બતાવ્યું છે. તમારે પણ લીટીથી તેને જોડવાનો છે, બરાબર છે? આગળ, તમે પાણીનો ફરી ઉપયોગ કરવા અંગે જણાવ્યું છે, એટલે કે જાણ્યું છે. લોકો પાણી બચાવવાની પદ્ધતિઓ ત્યારે જ વાપરે છે જ્યારે પાણીની તંગી હોય છે. કેટલાક લોકો પાણીનો બગાડ કરે છે, તેથી જ પાણીની તંગી છે. વિચારો, જો બધાને પૂરતું પાણી મળે તો કેવું સારું. શું છે કે કેટલાક લોકો છે તેને પાણીની ખૂબ જ તંગી પડે છે, અને જ્યાં પાણી મળે છે ત્યાં લોકો પાણીનો બગાડ કરે છે. બાળમિત્રો, આપણે આ પાઠમાં પાણી કેવી રીતે બચાવવું જોઈએ તેનો આપણે અભ્યાસ કર્યો. આશા રાખું છું કે તમે પણ પાણીનો બચાવ કરો અને પાણી જોઈએ તેટલું જ વાપરવું જોઈએ. આ પાઠ તમારે પહેલેથી છેક છેલ્લે સુધી તમારે વાંચી જવાનો છે, બરાબર? જેથી તમને પણ ખ્યાલ આવે કે કેવી રીતે આપણે પાણીનો બચાવ કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.